नमस्कार। चलो अपने स्नायु पेशी थोड़ी घनी चर्चा करेली थी, हम एम प्रकारों विषे आप जो है जे आप सातमा चेप्टर में भाई जगह से यह वस्तु ने फरी समझवा स्नायु प्रकार। तो आप जाए कि स्नायु त्रण प्रकारों पहला अपने कंकाल स्नायु विषे चर्चा करिए। तो आज कंकाल स्नायु एमां जे कंकाल एवो जे शब्द आ स्नायु माटे वापरेलो छे एनी पाछळनुं कारण छे एनुं स्थान। एटले के कंकाल स्नायु ए શરીરના કંકાલ ઘટકો સાથે ચુસ્ત રીતે જોડાયેલા છે। તેથી તેને કંકાલ સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ સ્નાયુનું સ્થાન ક્યાં છે? તો હાડકાઓ પાસે, કંકાલ પાસે। કંકાલ ઘટક એટલે હાડકાઓ, તો એ હાડકાઓ સાથે એકદમ ચુસ્ત રીતે જોડાયેલા છે, એટલા માટે તેને કંકાલ સ્નાયુ સ્થાનને આધારે નામ આપવામાં આવેલું છે। હવે આ સ્નાયુનો સેક્શન લઈ અને જો આપણે એને માઇક્રોસ્કોપમાં જોઈએ तो सूक्ष्म दर्शक नीचे तेनी रचना जोता ते रेखित देखाय छे। सूक्ष्म दर्शक नीचे जोता तेनी रचना रेखित देखाय छे। तेथी तेने રેખિત સ્નાયુ પણ કહે છે। બરોબર, આપણે એની આકૃતિઓ પણ સાતમા ચેપ્ટરમાં આવી ગઈ છે, બરોબર, અહીં આપેલી નથી પણ સાતમા ચેપ્ટરની અંદર એ આકૃતિઓ અહીં પણ સેમ ટુ સેમ લાગુ પડે છે। તેમનું કાર્ય છે ચેતાતંત્રના ઐચ્છિક નિયંત્રણ હેઠળ હોય છે। તેમનું કાર્ય ચેતાતંત્રના ઐચ્છિક નિયંત્રણ હેઠળ હોય છે, તેથી તેને ઐચ્છિક સ્નાયુ પણ કહે છે। તો પહેલી લીટી છે સ્થાનને આધારે એનું નામ કઈ રીતે પડે છે એ સમજાવે છે, બીજી લાઈન છે એના દેખાવને આધારે એનું નામ રેખિત સ્નાયુ કઈ રીતે પડે છે એ સમજાવે છે, અને ત્રીજી લાઈન એમના કાર્ય પદ્ધતિને આધારે એનું નામ ઐચ્છિક સ્નાયુ કઈ રીતે છે એ સમજાવે છે। તેઓ પ્રાથમિક રીતે પ્રચલન ક્રિયાઓ અને શરીરની સ્થિતિના બદલાવ સાથે સંકળાયેલા છે। આ જે સ્નાયુઓ છે પ્રાથમિક રીતે પ્રચલન અને શરીરની સ્થિતિ સાથે સંકળાયેલા છે। કારણ કે કંકાલ સ્નાયુઓ છે કે જે કંકાલ ઘટકો સાથે ચુસ્ત રીતે જોડાયેલા છે, તો જ્યાં જ્યાં કંકાલ ઘટકોનું હલનચલન કરાવવાનું થશે ત્યાં ત્યાં
આ સ્નાયુઓ છે એ પોતાનો સારો એવો ફાળો છે આપતા હોય છે. ખાસ કરીને કંકાલ ઘટકોનું હલનચલન ક્યારે વધારે પડતું કરવાનું હોય તો કે શરીરની સ્થિતિ બદલાવી હોય, બેઠા હોય ને ઊભા થવું હોય, ઊભા હોય અને બેઠા થવું, બેસવું હોય, ચાલવું હોય, તો એવી વખતે આ સ્નાયુઓ છે એ ઘણો બધો ભાગ ભજવતા હોય છે. ચાલો, તો આ વાત થઈ કંકાલ સ્નાયુ. એ જ રીતે કોષ્ઠાંતર સ્નાયુ વિશે આપણે જોઈએ. એના જે ત્રણ ત્રણ નામ છે એ ત્રણેય નામ માટેની એક એક લીટી આપણે સમજવાની ખાસ, બરોબર, એ જ અહીં વર્ણનમાં આપેલું છે. બીજું છે કોષ્ઠાંતર સ્નાયુ. સૌથી પહેલા તો એનું નામ કોષ્ઠાંતર, કે જે સ્થાનને આધારે આપેલું છે. તો હવે એને કેમ કોષ્ઠાંતર સ્નાયુઓ કીધા છે? તો આ સ્નાયુ શરીરમાંના અંતસ્થ અંગોના પોલાણ, આ સ્નાયુઓ શરીરમાંના એટલે કે શરીરની અંદરના અંતસ્થ અંગોના પોલાણની જે અંદરની દિવાલ હશે, પોલાણની અંદરની દિવાલ આવેલા હોવાથી એને કોષ્ઠાંતર સ્નાયુ તરીકે આવેલા હોય. પણ ખાસ ક્યાં કીધું છે? અંતસ્થ અંગો એટલે કે અંદરના જે અંગો છે, જેમ કે અન્નળી અથવા તો આખો જે પાચન માર્ગ છે, તો આવા જે બધા અંગો છે એનું જે પોલાણ હશે, પોલાણની જે અંદરની દિવાલ, બરોબર, આ કર્ણનળી અન્નળી છે, તો એ અન્નળીની અંદરનું જે પોલાણ છે, એ પોલાણની અંદરની જે દિવાલ હશે, એ અંદરની દિવાલમાં આ સ્નાયુઓની હાજરી હોય છે, એટલે એને કોષ્ઠાંતર સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે. જેવા કે પાચન માર્ગ, પ્રજનન માર્ગ, બરોબર, આ બધાની અંદર તેઓ કોઈ રેખિત રચના ધરાવતા નથી. હવે એનું જે બીજું નામ છે, તેઓ કોઈ રેખિત રચના ધરાવતા નથી અને પ્રમાણમાં લીસા હોય છે, તેથી તેને અરેખિત સ્નાયુ અથવા તો લીસા સ્નાયુ અથવા સરળ સ્નાયુ પણ કહે છે. એના દેખાવના આધારે નામ છે અરેખિત, લીસા અથવા તો સરળ સ્નાયુ. જોજો, અહીં ત્રણ નામ છે, ટેક્સ્ટબુકમાં બે જ કીધું છે, પણ સરળ સ્નાયુ એ કહેવાય છે. કારણ કે રેખિત રચના ધરાવતા નથી, એની અંદરના જે સૂક્ષ્મતંતુકો હોય અસ્ત વ્યસ્ત ગોઠવાયેલા, એકદમ રેખામાં ગોઠવાયેલા હોતા નથી, એટલે એને અરેખિત સ્નાયુ કીધા અથવા તો લીસા સ્નાયુ અથવા સરળ સ્નાયુ. તેનું કાર્ય છે ચેતાતંત્રના ઐચ્છિક નિયંત્રણ હેઠળ હોતું નથી. તેનું કાર્ય ચેતાતંત્રના ઐચ્છિક નિયંત્રણ હેઠળ હોતું નથી, તેથી તેને અનૈચ્છિક સ્નાયુ પણ કહે છે.
અહીં ચેતાતંત્રનું સીધું છે નિયંત્રણ હોય નહીં, બરોબર. આપમેળે જ સંકોચન વિકોચનની ક્રિયાઓ જરૂરિયાત પ્રમાણે દર્શાવતા હોય છે. સીધું ડાયરેક્ટલી છે એ ચેતાતંત્ર દ્વારા એને સીધો છે એ કોઈ સંદેશો આપવામાં આવતો નથી, એટલે કે આપણે ઈચ્છીએ એમ આ સ્નાયુ કામ કરે નહીં. ઉદાહરણ તરીકે તેઓ ખોરાકનું પાચન માર્ગમાં વહન અને જનન કોષોનું જનન માર્ગ દ્વારા વહનમાં સહાય કરે, કારણ કે ખોરાક આપણે ગળેથી નીચે ઉતાર દઈએ પછી આપમેળે જ વહન પામવાનો છે, પણ એ વહન કેવી રીતના પામે છે? તો આ પાચન માર્ગની અંદર આ જે સ્નાયુઓ છે એ સંકોચન વિકોચન થશે એટલે ખોરાકને ધક્કો લાગશે, જેથી કરીને ખોરાકનું આગળ વહન થાય. એ જ રીતે જનન માર્ગની અંદર જનન કોષો જેમ કે શુક્રકોષ, અંડકોષ આ બધાનું વહન. ચાલો ત્યાર પછીના ત્રીજા છે હૃદ સ્નાયુ પેશી. અહીં કઈ નવીન આપણે અત્યારે જોતા જ નથી, બરોબર છે, ભણી ગયા છે, એ જ વસ્તુ રિપીટ થાય છે. ત્રીજો સ્નાયુનો પ્રકાર છે હૃદ સ્નાયુ પેશી. ચાલો તો પેલા સ્થાનના આધારે વાત કરીએ તો તેના નામ પ્રમાણે આ હૃદયના સ્નાયુઓ છે. હૃદયની દિવાલમાં જ આવેલા હોવાથી તેને હૃદ સ્નાયુ કહે છે. આ સ્નાયુ છે માત્ર ને માત્ર હૃદય આ એક જ અંગ અને તેની દિવાલમાં જ એ આવેલા હોય એટલે એને હૃદ સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે. પછી આવા પ્રકારના સ્નાયુ બીજા કોઈ અંગોમાં હોતા નથી, માત્ર ને માત્ર હૃદય એક જ અંગ. હૃદ સ્નાયુ પેશીના નિર્માણમાં ઘણા હૃદ સ્નાયુ કોષો ભેગા મળી શાખિત રચના બનાવે છે. હવે એના દેખાવને આધારે તો હૃદ સ્નાયુ કોષો ભેગા મળી શાખિત રચના બનાવે છે. કે જે માઇક્રોસ્કોપમાં જોતા હૃદ સ્નાયુઓ કેવા છે? રેખિત છે. તે દેખાવે રેખિત છે, તેથી તેને રેખિત સ્નાયુ પણ કહી શકાય. ઘણા ખરા એ કંકાલ સ્નાયુને દેખાવની બાબતમાં મળતા આવે છે, તેઓ અનૈચ્છિક પ્રકૃતિના છે, કાર્ય પદ્ધતિ એની અનૈચ્છિક છે. તેઓ અનૈચ્છિક પ્રકૃતિના છે, તેથી તેને અનૈચ્છિક સ્નાયુ પણ કહી શકાય. હૃદય સ્નાયુ છે એ દેખાવ કંકાલ સ્નાયુને મળતો આવે અને એની કાર્ય પદ્ધતિ છે એ કોષ્ઠાંતર સ્નાયુને મળતી આવે છે, બરોબર. એટલે રેખિત અને અનૈચ્છિક આ બે શબ્દથી આપણે એકદમ કોઈ સ્પષ્ટ સ્નાયુ પેશીની વાત કરી શકતા નથી. એટલે સ્થાનને આધારે જે નામો આપેલા છે કંકાલ સ્નાયુ, કોષ્ઠાંતર સ્નાયુ અને હૃદય સ્નાયુ એ જ વધારે સમજવા માટે અનુકૂળ રહેતા હોય છે. ચેતાતંત્ર તેમની ક્રિયાઓનું સીધું નિયંત્રણ કરતું નથી. ચેતાતંત્રનું નિયંત્રણ હોય ખરું હૃદય સ્નાયુ પર, પણ સીધું નહીં,
કારણ કે હૃદયને પોતાની પાસે સંદેશો ઉત્પન્ન કરવા માટેની રચનાઓ છે. બરોબર, આપણે રુધિરાભિસરણ તંત્રમાં હૃદયની રચના વિશે ભણશું. બરોબર, ત્યારે 18માં ચેપ્ટરની અંદર ત્યારે હૃદયની આંતરિક રચનાઓની આપણે જ્યારે માહિતી લેશું ત્યારે તમને વધારે આઈડિયા આવશે. એટલે હૃદય પાસે પોતાની પાસે એક એવી રચના છે કે જે આપમેળે સંદેશાઓ ઉત્પન્ન કરે છે. ચેતાતંત્ર દ્વારા એને કોઈ સંદેશાઓ મળતા નથી સીધા. તો આ હૃદય સ્નાયુ પેશ. હવે જે ટોપિક ચાલુ થશે આમ સળંગ જ છે એમાં, પણ ત્યાંથી આપણે એક પ્રશ્ન અલગ પાડવાનો છે જે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું.